विद्यार्थी मित्रों आपणे आजे सुभाषितो चैप्टर 15 समझीशुं। तो सुभाषितो एटले शुं? तो विद्यार्थी मित्रों हूँ तमने बे एवा सरस मजाना सुभाषित, सुभाषित एटले सरस मजानुं एवुं कहेवायेलुं अने अनुभवयुक्त नीति अने विचार, नीति विचार एवी सारी एवी पंक्ति एने कहेवाय सुभाषित। सुभाषित एटले सरस रीते कहेवायेलो अनुभव अथवा नीति विचार, बराबर। सुभाषितों में कंक ने कंक विद्यार्थी मित्रों बोध रहे हुए छे। सुभाषित आपणे जोईए तो सुभाषित में आपने तरत ज कंक बोध आपवामां आवे छे। दाखला तरीके एक सुभाषित तमने संभळावो, जाते करवू, जाते रड़वू, जात बनाय, जात विनाशो, जूठू जी, जाते जुजवू, जाते वधवू, जात वड़े उद्धरवू जी, आवी रीते तमने अनेक प्रकारना सुभाषित आपवामां आवे छे। तो विद्यार्थी मित्रों सुभाषित ए आपणने कंक बोध आपे छे। अहींया पहेलुं सुभाषित तेमां अनुभवनो निचोड होवाथी आपणने प्रेरणा मळे અને પ્રોત્સાહન પણ મળે। સુભાષિત આપણે સાંભળીએ એટલે આપણને પ્રેરણા અને પ્રોત્સાહન બંને મળે કે ના સાચી વસ્તુ છે કે આપણે આ કરવું જ જોઈએ, એવું આપણા મનમાં દ્રઢ નિશ્ચય થાય, પ્રોત્સાહન મળે। જાતે, જાતે એટલે પોતે, રડવું એટલે કમાવું, જુજવું, જુજવું એટલે જજુમવું, મથ્યા કરવું, ઉદ્ધરવું, ઉદ્ધરવું એટલે સંકટ આફતમાંથી છૂટવું, આવ એટલે આદર, આવકાર, આવ એટલે શું થાય આદર, આવકાર, નયનમાં એટલે આંખમાં, નેહ એટલે સ્નેહ, નેહ એટલે શું થાય સ્નેહ, કંચન તો સોનું, મેહ તો વરસાદ, કંચન તો સોનું, મેહ તો વરસાદ, શીતળ તો ઠંડુ, શીતળ તો શું થાય ઠંડી, છાંય તો છાંયડું, બાંધવ તો ભાઈ, અબોલડા તો બોલવું નહીં તેવું, નારાજગી બાય, બાય એટલે હાથ, ભાગ્ય તો નસીબ, દિશે એટલે દેખાય, ચલંતનું એટલે ચાલનારનું, ઉદ્યમ, ઉદ્યમ એટલે પ્રયત્ન, મહેનત, ખંત, બરાબર। આ રીતે ખંત તો જીવટ, કાળજી, ફોગટ તો નકામું, ફોગટ એટલે શું થાય નકામું, વ્યર્થ। આ રીતે અહીંયા તમને એક સુભાષિત તમને સમજાવું, પહેલું જાતે કરવું, જાતે રડવું, જાત વિના ઉદ્ધરો, જૂઠું જી, સૌજૂઠું જી, જાતે જુજવું, જાતે વધવું, જાત વડે ઉદ્ધરવું જી, એટલે કે આપણું કામ અહીંયા જાતે જ કરવું જોઈએ, કોઈના ઉપર આશા રાખવી જોઈએ નહીં। આ સુભાષિત આપણને એ કહેવા માંગે છે। આપણે કહીએ છીએ ને કે પારકિયાસ સદા નિરાશ, એટલે આપણે આપણી જાતે જ જજુમવું જોઈએ અને કામ કરવું જોઈએ। બીજું, પોતાની જાત સિવાય બીજું વ્યર્થ છે, પ્રતિકૂળતા સામે જાતે જ જજુમવું જોઈએ, જાત મહેનતથી જ આગળ વધવું જોઈએ, પ્રતિકૂળતા સામે જાતે જ જજુમવું જોઈએ, એમ પોતાનો ઉદ્ધાર પોતે જ કરવો જોઈએ। શું કરવું જોઈએ? પોતાનો ઉદ્ધાર પોતે જ કરવો જોઈએ। આ રીતે આપબળ અને જાત મહેનત, આપબળ અને જાત મહેનતનો મહિમા આ સુભાષિતમાં વર્ણવેલો છે। પારકિયાસ સદા નિરાશ, આ ઉક્તિ બરાબર સમજી લઈ અને અપના હાથ જગન્નાથ એમ માની અને આપણે આગળ ચાલવું જોઈએ। આપણે કોઈની ઉપર વિશ્વાસ કરવો નહીં, એટલે પારકી આશા, આપણે એમ કહીએ મને કરી દેશે, પણ પારકી આશા સદા નિરાશ। એક તમને આના પરથી એક સરસ મજાનું ઉદાહરણ આપું તો, એક મરઘી હતી, એણે પોતે મકાઈ વાવી હતી, તો એણે મકાઈ વાવવા માટે એને રોજે રોજ એ મરઘી જ્યાં રહેતી ત્યાં ખેડૂત દાણા નાખે અને એ દાણા એણે ક્યાં નાખ્યા? ખેતરમાં નાખ્યા। એણે એવું વિચાર્યું કે લાવને કોઈની સુંદર લઈ લો, કોઈની મદદ લઈ લો, તો એણે કૂતરાની મદદ લેવા ગયો, લાલ્યો કૂતરાની મદદ લેવા ગઈ, લાલ્યો કૂતરો તો છીકારીને બોલ્યો કે ના ના
આવી મહેનત કોણ કરે, બરાબર? આ રીતે પછી એણે બીજાની મદદ લેવા માટે ડુક્કરની મદદ લેવા માટે ગઈ, પણ એ તો ડુક્કર કે વાળશું પીર, તો એણે કીધું કે ના ના આવી મહેનત કોણ કરે. પછી એ તો છેલ્લે શિયાળ પાસે ગઈ, શિયાળ તો આખા ગામની ચોવટ કરવામાંથી જ ઊંચો આવે નહીં, શિયાળભાઈ તો એને ચોખ્ખી જ ના પાડી દીધી. હવે મરઘીએ તો મનમાં નિશ્ચય કર્યો હતો કે મારે તો મકાઈ વાવવી છે. એણે મકાઈ વાવી, જાતે લણી એટલે વધારાનું ઘાસ એણે જાતે જ કર્યું. પણ ફરીથી વળી પછી એ ગઈ લાલિયા કૂતરા પાસે, ડાયા ડુક્કર પાસે અને શિયાળ પાસે, પણ છતાં એ લોકો માન્યા નહીં. ખોટી મહેનત શું કરવાની, એવું તેમને લાગ્યું કે આપણને પેટ પૂરતું તો મળી જ રહે છે, એ મહેનત શું કરવા કરવાની. પણ વિદ્યાર્થી મિત્રો, આપણે જાતે જેટલી મહેનત કરશું, બીજા પર આશા રાખશું, તો આપણને કોઈ દિવસ આપણે એની પ્રગતિ કરી શકીશું નહીં. જાતે જ કરવું જોઈએ, જાતે જ રડવું જોઈએ. જાતે રડવું એટલે કમાવું, બરાબર? બીજા ઉપર આશા રાખીએ તો બીજા કેટલું આપીને આપણે આપણને આપે, બરાબર? એટલે આપણે એવું વિચારીએ કે અમે પરીક્ષામાં પાસ થવાના છીએ કે મારા ભાઈબંધી પાછળથી હું લખી લઈશ, બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, એ ખોટી વાત છે. આપણે જાતે જ મહેનત કરવી પડશે, જાતે જ બધું કરવું પડશે. આળસ પ્રમાદને આપણે શું કરવો પડશે, ત્યાગ કરવો પડશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે આ સુભાષિતને જોઈને સમજીએ. ચાલો દોસ્તો, હું તમને બે પંક્તિઓ સંભળાવું. સદગુણથી સજ્જન દિશે નહીં ભણતર તણો ભેદ, ભણ્યો તોય રાક્ષસ રહ્યો રાવણ ચારે વેદ. પંક્તિઓમાં કેટલી સરસ વાત કહી છે. વ્યક્તિ પોતાના સદગુણથી દેખાઈ આવે છે, ભણતરથી નહીં. ઉચ્ચ શિક્ષણ મેળવનારા લોકો સદગુણી હોય જ એવું કહી ન શકાય, કારણ કે ચારે વેદનું શિક્ષણ પામનારો રાવણ રાક્ષસ જ રહ્યો, તેનામાં સદગુણ હતા જ નહીં. સદગુણ અને શિક્ષણ બંને જ્યારે ભેગા થાય છે, ત્યારે વિવેકાનંદ, ગાંધીજી વગેરે સજ્જનો દુનિયાને પ્રાપ્ત થાય છે. સુભાષિતો એટલે શું? ચાલો હું કહું. સુ એટલે સરસ અને ભાષિત એટલે બોલવું અથવા કહેવું, સરસ બોલવું, સારા વિચાર રજૂ કરવો. આમ સુભાષિતમાં અનુભવને સુંદર રીતે કહેવાયેલો હોય છે. ચાલો આજે આવા કેટલાક સુભાષિતો જોઈએ. પહેલો સુભાષિત છે, જાતે કરવું જાતે રડવું જાત વિનાશો જુઠ્ઠુજી, જાતે જુજવું જાતે બધવું જાત વડે ઉદ્ધરવું જી. આ સુભાષિતમાં બીજા કોઈના પર આધાર રાખ્યા વગર પોતાનું કામ પોતે જ કરવું જોઈએ. જાત સિવાયનું સગળું વ્યર્થ છે. મુશ્કેલી આવે તો જાતે જ સામે ઝઝૂમવું જોઈએ. દોસ્તો, તમને પેલી મરઘીબાઈની વાર્તા યાદ છે? એકલા મકાઈ વાવી અને લણી પણ ખરી, પણ પોતાના પર જ આશા રાખી. એટલે જ કહેવાયું છે, પારકી આશ સદા નિરાશ. આવ નહીં આદર નહીં નહીં નયન માને, તે ઘર કદી ન જાઈએ ભલે કંચન વસે મે. આ સુભાષિતમાં એવા લોકોના ઘરે જવાની ના કહેવામાં આવી છે જ્યાં જતા આવકાર મળતો નથી, આદર મળતો નથી અને મહેમાનને જોઈ એમની આંખોમાં પ્રેમ દેખાતો નથી. એવા લોકોના ઘરે સોનાનો વરસાદ થતો હોય, એટલે કે ખૂબ જ પૈસાદાર હોય, તો પણ જવું જોઈએ નહીં. એના કરતાં કોઈ પ્રેમાળ ગરીબની ઝૂંપડીએ જવું સારું. કડવા હોય લીમડા શીતળ એની છાંય, બાંધવ હોય અબોલડા તોય પોતાની પાય. જુઓ વિદ્યાર્થી મિત્રો, બીજું સુભાષિત આપણે સમજીએ કે આવ નહીં આદર નહીં નહીં નયન માને, તે ઘર કદી ન જઈએ કંચન વરસે મે. એટલે આ સુભાષિતમાં કહેવા માંગે છે કે જે આવકાર અને આદર ન હોય, જે આવકાર અને આદર ન હોય
તે ઘેર આપણે જ્યાં આંખોમાં પ્રેમ ભાવ ન હોય તે ઘેર કદી ન જવું જોઈએ. શું ન કરવું જોઈએ? તે ઘેર કદી ન જવું જોઈએ. પછી ભલે ને તે ઘેર સોનાનો વરસાદ વરસતો હોય, આપણા આંગણે જે કોઈ પણ અતિથિ આવે, જેની તિથિ નથી નક્કી, એવો અતિથિ આવે તો એને આવકાર આપવો જોઈએ. જે આવકાર અને આદર ન હોય, જે આંખોમાં પ્રેમ ભાવ ન હોય તેવા ઘેર કદી ન જવું જોઈએ. પછી ભલે ને તે ઘેર સોનાનો વરસાદ થતો હોય, તે ખૂબ ધનવાન હોય. બરોબર. હવે આગળ આપણે જોઈએ. કડવા હોય લીમડા, સીતની છાય, બાંધવ હોય અબોલડા, તોય પોતાની બાય. આપણે આને સુભાષિતને સમજીએ તો આ સુભાષિતમાં કહેવામાં આવ્યું છે કે લીમડા કેવા હોય છે? કડવા. કેવા હોય છે લીમડા? કડવા હોય છે. બરોબર. તો પણ છાયા કેવી હોય છે એની? શીતળ. લીમડા ભલે કડવા હોય પણ એની છાયા શીતળ હોય છે. તેવી રીતે આપણા ભાઈ બંધુ આપણી સાથે બોલતા ચાલતા ન હોય. બરોબર. આપણા ભાઈ બંધુ આપણી સાથે બોલતા કે ચાલતા ન હોય, છતાં પણ એ આપણી ભાઈ છે. ભાઈ એટલે કે તો પણ તે આપણે મદદગાર છે. છેવટે આપણા ભાઈ બંધુઓ જ આપણને મદદ કરે છે. એટલે પોતાની ભાઈ એટલે એને પોતાને જીવ બળે, પોતાના ભાઈ બંધુઓને જ જીવ બળે, બીજાને બળે નહીં. એવી રીતે અહીંયા કહેવામાં આવ્યું છે કે કડવા હોય લીમડા, શીતળની છાંય, બાંધવ હોય અબોલડા, તોય પોતાની બાય. બરોબર. હવે અહીંયા આગળ બેસે છે ભાગ્ય બેઠાનું, ઊભું ઊભા રહેલનું, સૂતેલાનું દિશે સૂતું, ચાલે ભાગ્ય ચલંતનું. એટલે અહીંયા કહેવામાં આવ્યું છે કે જે બેસી રહે છે તેનું નસીબ બેસી બેસતું હોય છે. જે બેસી રહે છે તેનું નસીબ બેસી જાય છે. જે ઊભું રહે છે એનું નસીબ ઊભું રહે છે. અને જે સૂઈ જાય છે તેનું નસીબ સૂતેલું રહે છે. બરાબર ને? તો સાચી વાત છે. જે ઉદ્યમ કરે, જે બેઠેલું હોય એનું નસીબ બેઠું રહે, જે ઊભું રહે એનું ઊભું રહે, જે સૂઈ રહે એનું નસીબ કેવું સૂઈ રહે. અને જે ઉદ્યમ કરે, મહેનત કરે, બરાબર, તેનું નસીબ ચાલતું જ રહે, ચાલતું જ રહે. ઉદ્યમ કરનાર જ ની જ પ્રગતિ થાય. એટલે ઉદ્યમે ન સિદ્ધ્યંતિ કાર્યાણી ન મનોરથે, નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશંતિ મુખે મૂળા. એટલે ઉદ્યમથી જ, મહેનતથી જ, ઉદ્યમે નહીં સિદ્ધ્યંતિ, મહેનતથી જ કાર્ય સિદ્ધ થાય છે. ઉદ્યમે નહીં સિદ્ધ્યંતિ કાર્યાણી ન મનોરથે, કાર્યો કરવાથી નહીં, મનોરથ કરવાથી, વિચાર કરવાથી કોઈ કાર્ય સિદ્ધ થાય નહીં. નહીં સુપ્તસ્ય સિંહસ્ય, સિંહ સુતેલા સિંહના મળામાં મૃગ એ આપોઆપ બેસી જતા નથી, એના માટે પણ મહેનત કરવી પડે છે. એટલે મહેનતની મહિમા અહીંયા ઉદ્યમનો મહિમા બતાવવામાં આવ્યો છે. બરોબર. કે બેસે છે ભાગ્ય બેઠાનું આ સુભાષિતમાં પુરુષાર્થનું નસીબ, પુરુષાર્થ કરનારના પક્ષે નસીબ કેવું હોય છે એની અહીંયા વાત કરવામાં આવી છે. તો ચાલો અહીંયા આપણે નિહાળીએ. ખંત જો દિલમાં હોય તો કદી ન ફોગટ જાય.
દુનિયા ની કોઈ પણ મુશ્કેલી નો ઉપાય મહેનત છે. ગમે તેવું મુશ્કેલ કામ હોય પણ તે મહેનત થી જલ્દી થઈ જાય છે. જો માણસ ના મન માં કામ કરવાની હોશ હોય તો તેને કદી નિષ્ફળતા મળતી નથી. શબ્દ સમજૂતી. દોસ્તો, હવે સુભાષિતો માં આવતા કેટલાક શબ્દો ના સમાનાર્થી શબ્દો લખીએ. ઉદ્ધાર એટલે મુક્તિ અથવા છુટકારો. આદર એટલે માન. નયન એટલે આન. નેમ એટલે પ્રેમ. કંચન એટલે સોનું. મેહનો અર્થ વરસાદ થાય. શીતળનો અર્થ ઠંડુ. બાંધવ એટલે ભાઈ. બાણ એટલે હાથ. ઉદ્ધમ એટલે મહેનત અને ફોગટ એટલે વ્યર્થ. પ્રશ્નોના ઉત્તર લખો. પ્રશ્ન એ, પારકી આશ સદા નિરાશ. આ કહેવત પેલા સુભાષિતના આધારે સમજાવો. ઉત્તર, માણસ પોતાનો વિશ્વાસ રાખી કામ કરે અને કામ જાતે જ કરે તેને જ સફળતા મળે છે. આપણું કામ આપણે જ સારી રીતે ઉત્સાહથી ખંતથી કરી શકીએ. બીજાને આધારે રહેનારાને નિરાશા જ મળે છે. સ્વાવલંબન કે સ્વસ્થ સુખની ચાવી છે. પ્રશ્ન બે, આપણે કેવા ઘરે ન જવું જોઈએ, શા માટે? ઉત્તર, જે ઘેર આપણને આવકાર અને માન ન મળે તેવા ઘેર આપણે ન જવું જોઈએ. એવા ઘરમાં માણસ માટે પ્રેમભાવ હોતો નથી. ત્યાં ધન દોલતને જ મહત્વ અપાય છે. પ્રશ્ન ત્રણ, બાંધવ હોય અગોલડા તોય પોતાની બને, શા માટે કહ્યું છે? તો અહીંયા છેલ્લો જે પંક્તિ છે એમાં તમને સમજ પડી ગઈ કે સુભાષિતમાં સમજાવવામાં આવ્યું છે કે હોય કામ મુશ્કેલ પણ ઉદ્યમથી જ થાય, ખંત જો દિલમાં હોય તો કદી ન ફોગટ જાય. આ સુભાષિતમાં કહેવામાં આવ્યું છે કે કામ ગમે એટલું મુશ્કેલ હોય પણ મહેનતથી જટ પાર પડી જાય છે. જો આપણા દિલમાં ખંત કામ કરવાની ચીવટ હોય તો કદી તે નિષ્ફળ જતી નથી. આ સુભાષિતમાં ઉદ્યમનો મહિમા દર્શાવવામાં આવ્યો છે. તો શબ્દ સમજૂતી તમે જોઈ, એ શબ્દ સમજૂતી તમારે CWD માર્કમાં લખવાની છે. હવે આપણે પ્રશ્નોત્તર સમજી લઈએ. તો આરકી આસ સદા નિરાશ, આ પહેલા સુભાષિતના આધારે સમજાવો કે માણસ પોતાનામાં જ વિશ્વાસ રાખી કામ કરે અને કામ જાતે જ કરે તેને જ સફળતા મળે છે. આપણું કામ આપણે જ સારી રીતે કરી શકીએ, ઉત્સાહથી ખંતથી કરી શકીએ, બીજા નહીં. બીજાને આધારે રહેનારાને નિરાશા જ મળે છે. સ્વાવલંબન કે સ્વાશ્રય જ સુખની ચાવી છે. સ્વાવલંબન અને સ્વાશ્રય સુખની ચાવી છે. એટલે પોતાની જાતે જ આપણે જેટલી મહેનત કરશું એ જ સ્વાવલંબન, એ જ સાચી સુખની ચાવી છે. આપણે કેવા ઘેર ન જવું જોઈએ, શા માટે? જે ઘેર આપણે આદર અને માન ન મળે તેવા ઘેર આપણે ન જવું જોઈએ. એવા ઘરમાં માણસ માટે પ્રેમભાવ હોતો નથી. ત્યાં ધન દોલતને જ મહત્વ અપાય છે. જે ઘેર આપણો આવકાર અને માન ન મળે તે ઘેર આપણે ન જવું જોઈએ. તે ઘરમાં પ્રેમભાવ હોતો જ નથી. ત્યાં ધન દોલતને જ મહત્વ આપવામાં આવે છે. બાંધવ હોય અબોલડા તોય પોતાની બાય, શા માટે કહ્યું છે? તો આ પ્રશ્નોત્તર વિદ્યાર્થી મિત્રો તમારે CWD નોટમાં લખવાના છે. તો લખી લો. ઉત્તર, આપણા ભાઈઓ સાથે આપણે બોલવા ચાલવાનો સંબંધ ન હોય તો પણ કોઈ મુશ્કેલી આવી ચડે ત્યારે ભાઈઓ જ આપણી મદદ કરે છે. એટલા માટે કહેવામાં આવ્યું છે, બાંધવ હોય અગોરડા તોય પોતાની બાઈ. પ્રશ્ન ચાર, મુશ્કેલ કામને સહેલું કેવી રીતે બનાવી શકાય છે? ઉત્તર, મુશ્કેલ કામને ઉત્તમ એટલે પુરુષાર્થ અને ખંત વડે સહેલું બનાવી શકાય છે. પ્રશ્ન પાંચ, સુતેલાનું ભાગ્ય સુતેલું હોય છે એમ શા માટે કહેવાય છે? ઉત્તર, આળસુ માણસ કામ કરતો નથી અને પડ્યો રહે છે.
આવા આળસુને નસીબ સાથ આપતું નથી, તેની ક્યારે પ્રગતિ થતી નથી. એથી જ સુતેલાનું ભાગ્ય સુતેલું હોય છે કહેવાયું છે. વિરુદ્ધાર્થી શબ્દો લખો. દોસ્તો, અહીં આપેલા શબ્દોના વિરોધી અર્થ ધરાવતા શબ્દો લખવાના છે. કંજુસ શબ્દનો વિરોધી શબ્દ ઉદાર, કડવું શબ્દનો વિરોધી શબ્દ મીઠું, શીતળ શબ્દનો વિરોધી ઉષ્ણ થાય, આદરનો અનાદર, મુશ્કેલનો સરળ અને વધવો શબ્દનો વિરોધી શબ્દ ઘટવો થાય. સમાન પ્રાસવાળા શબ્દો લખો. સુભાષિતોની પંક્તિમાં હવે વિદ્યાર્થી મિત્રો આપણે સુભાષિતો સમજ્યા બરોબર, તેમાં આવતા પ્રશ્નોત્તર પણ આપણે સમજ્યા, સમાનાર્થી શબ્દો સમજ્યા, વિરોધી શબ્દો સમજ્યા. હવે સમાન પ્રાસવાળા શબ્દો. સમાન પ્રાસવાળા શબ્દો એટલે શું? તો સમાન પ્રાસવાળા શબ્દો એટલે કે જે સરખા બોલાતા હોય, કરવું રડવું બરોબર સરખા બોલાય છે, આ રીતે જૂજવું તો વધવું, નેહ તો સ્નેહ, છાય તો બાય, બેઠેલા બેઠાનું તો સૂતાનું, જાય તો થાય. આ રીતે તમને કોઈ પણ શબ્દ આપવામાં આવે વિદ્યાર્થી મિત્રો, તો એ શબ્દ પરથી તમને વાક્ય પણ બનાવતા આવડવું જોઈએ. કે મુશ્કેલ હોય તો કોઈ પણ વાક્ય તમે બનાવી શકો કે કોઈ પણ કામ મુશ્કેલ નથી. જૂઠું તો જૂઠું કદી બોલવું જોઈએ નહીં. બીજો એક શબ્દ આપો શીતળ. તો શીતળ ગરમીના દિવસોમાં શીતળ પવન કોને ન ગમે, ભાગ્ય જેના ભાગ્યમાં જે લખ્યું હોય તે જરૂર બને છે. નયન તો રાણી રૂપમતીના નયન મૃગલીના નયન જેવા હોય છે. આ રીતે સુભાષિતોની તમને સમજ પડી ગઈ. તો આપણે વિશેષ પ્રશ્નોત્તર તરફ ધ્યાન આપીએ તો કોનું નસીબ ચાલતું રહે છે, તો ઉદ્યમીનું કોનું નસીબ ચાલતું રહે છે, કોનું નસીબ ચાલતું રહે, નસીબદારનું, વિદ્યા મેળવનારનું, ઉદ્યમ કરનારનું કે પૈસાદારનું, તો ઉદ્યમ કરનારનું બરોબર. જાતે પછી આપણું કામ આપણે કેવી રીતે કરવું જોઈએ, તો જાતે તમને ઓપ્શનમાં પણ પૂછાય તો તમને આવડવું જોઈએ. જે ઘેર આવકાર કે આદર ન હોય તે ઘેર આપણે શું ન કરવું જોઈએ, તો જવું જોઈએ નહીં. બંધબ હોય અબોલડા તો એ પોતાની બાય, અહીં પોતાની બાયનો શું અર્થ થાય, તો અહીં પોતાની બાય એટલે મદદ કરનાર. પંક્તિ પૂર્ણ કરો. હોય કામ મુશ્કેલ પણ ઉદ્યમથી જવું, જાતે કરવું, જાતે ખાલી જગ્યામાં પૂછાય તો પણ તમને આવડવું જોઈએ. જાતે કરવું, જાતે તો રડવું. આવ નહીં ખાલી જગ્યા નહીં, તો આવ નહીં આદર નહીં. ખાલી જગ્યા જો દિલમાં હોય તો કદી નફો ઘટી જાય તો ખંત બરોબર. આ રીતે કાર્યપંક્તિ પણ તમને પૂછાય તો આવડવી જોઈએ. તો ચાલો આપણે નિહાળીએ અને તમારી CWની નોટમાં વિદ્યાર્થી મિત્રો લખવાનું છે, તો ચાલો જોઈ અને લખી લો. આપેલા સમાન પ્રાસવાળા શબ્દો ઉદાહરણની મદદથી લખવાના છે. ઉદાહરણ, કરવું સાથે પ્રાસવાળો શબ્દ રડવું આપ્યો છે. જૂજવું સામે વધવું આવશે. ને સામે આવશે મેં. છાય સામે બાય. બેઠાનું સામે સુતેલા. અને થાય સામે જાય આવશે. શબ્દ પરથી વાક્ય બનાવો વિદ્યાર્થી મિત્રો. ચાલો હવે શબ્દ પરથી વાક્ય બનાવીએ. મુશ્કેલ શબ્દ પરથી કોઈ પણ કામ મુશ્કેલ નથી. જૂઠું શબ્દ પરથી વાક્ય. જૂઠું બોલવું એ પાપ છે, વાક્ય બનાવી શકાય. અને શીતળ શબ્દ પરથી લીમડાનું ઝાડ શીતળ છાંયડો આપે છે. ભાગ્ય શબ્દ પરથી માણસ પોતે પોતાનું ભાગ્ય બનાવી શકે છે. અને નયન શબ્દ પરથી રાણીનું નયન રાજાને ગમી ગયા. આ વાક્યો તમારી નોટબુકમાં લખી શિક્ષકશ્રીને બતાવો. લખો મિત્રો, હવે બે દુહા અથવા સુભાષિતો લખવાના છે. ચાલો હું તમારી મદદ કરું. એક, સાત સોનાને કોણ લંકા રાવણની શોધતી
એક જ સીતાની ચોર કકડાવે પડ્યા કાનિયા. કોયલ પોપટ બોલ થોડો પણ લાગે ભલો, નક્કામાં ગુમાવે તોલ બહુ બોલીને દેડકા. હવે આ સુભાષિત આપણે વિદ્યાર્થી મિત્રો જોયું કે સાત સોનાની કોટ લંકા રાવણની સોબતી એક જ સીતાની ચોર કકડાવી પડ્યા કાનિયા. બરોબર, આ રીતે અહીંયા રાવણની વાત કરવામાં આવી છે કે સાત સોનાનો એનો કોટ છે, લંકા રાવણની શોભે છે, એક જ સીતાની ચોટથી એને કકડાવે છે, એક સીતા એને થઈને તેને કકડાવે છે. આ રીતે અહીંયા આ સુભાષિત આપણને કહેવામાં આવે છે કે કોયલ પોપટ બોલ થોડો પણ લાગે ભલો, નકામાં ગુમાવે તોલ બહુ બોલીને દેડકા. અહીંયા કહે છે કે કોયલ પોપટ બોલ બહુ સરસ બોલે છે, ઓછું બોલે પણ કેવું બોલે, થોડું બોલે પણ સારું અને ભલું બોલે, નકામાં ગુમાવે તોલ બહુ બહુ દેડકા બોલ્યા જ કરે તો કોઈને ગમે પણ નહીં, તો નકામાં ગુમાવે તોલ બહુ બોલે તો એ પોતાનું તોલ એટલે કે પોતાનું માપ ગુમાવે છે. કોયલ પોપટ અને મોર બોલે થોડું પણ ખૂબ ગમે, કોઈને લાગે ભલું, નકામાં ગુમાવે તોલ બહુ બોલીને દેડકા, બહુ બોલે તો એ પોતાનો તોલ ગુમાવે છે. એટલે ઓછી વાણી પણ સારી અને સ્પષ્ટ વાણી બોલાય, અહીંયા એ આ સુભાષિતમાં એ સમજાવવામાં આવ્યું છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને સુભાષિત એટલે શું, શું એટલે સરસ, બરોબર, સુભાષિત સરસ વાક્યો એટલે સુભાષિત આપણને કંઈક બોધ આપે, કંઈક ઉપદેશ આપે એટલે સુભાષિત કહેવાય છે. તો આપણે અહીંયા સુભાષિત આપે તમારે તમારી નોટબુકમાં સમજાવી અને લખવાના છે. બરોબર, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને સુભાષિતમાં સમજ પડી ગઈ હશે. તો અહીંયા આપણે આપણો વિડીયો પૂરો કરીએ છીએ. હરિ ઓમ, થેન્ક યુ, ટેક કેર.